ચૂંટણીની તારીખની જાહેરાત બાદ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. એક તરફ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી રહી છે તો બીજી તરફ ચૂંટણી પ્રચારની તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 માર્ચથી લોકસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરશે. પીએમ મોદી 30 માર્ચે ભાજપના ઉમેદવાર અરુણ ગોહિલ માટે પ્રચાર કરશે. આ દરમિયાન LRDના અધ્યક્ષ જયંત ચૌધરી પણ સંયુક્ત રીતે વડાપ્રધાન મોદી સાથે સ્ટેજ શેર કરશે. આ લોકસભા ચૂંટણીમાં RLD ભાજપ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. આ ગઠબંધનમાં RLDના ભાગે બે લોકસભા બેઠકો બિજનોર અને બાગપત આવી છે. આ સિવાય RLDને એક વિધાન પરિષદ બેઠક પણ ભાજપે આપી છે. ગઠબંધન બાદ હવે RLDના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરી જ્યાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરતા જોવા મળશે, તો બીજી તરફ ભાજપના નેતાઓ RLDના ઉમેદવાર માટે પ્રચાર કરશે. જયંત ચૌધરી મેરઠમાં પીએમ મોદી સાથે જોવા મળવાના છે. મહત્વપૂર્ણ છે કે દેશમાં 7 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે અને 4 જૂને મતગણતરી થશે. 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન, 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન, 7મીએ ત્રીજા તબક્કાનું મતદાન, 13મીએ ચોથા તબક્કાનું મતદાન, 20મીએ પાંચમા તબક્કા બાદ 25મીએ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે અને 1 જૂને 7મા અને અંતિમ તબક્કામાં મતદાન યોજાશે. મેરઠમાં બીજા ચરણમાં 26 એપ્રિલે મતદાન યોજાશે. મેરઠ લોકસભા ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોમાંની એક છે. 2011ના આંકડા અનુસાર મેરઠની વસ્તી 35 લાખ છે, જેમાંથી 65% હિન્દુ, 36% મુસ્લિમ વસ્તી છે. મેરઠમાં કુલ વોટરોની સંખ્યા 19,64,388, જેમાં 55.9% પુરુષ અને 44.91% મહિલા વોટર્સ છે. 2013માં અહીં મતદાનની ટકાવારી 63.12% રહી છે. 1857માં સ્વાધીનતા સંગ્રામનો પાયો નાખનાર શહેર મેરઠ પશ્ચિમ ઉત્તર પ્રદેશની રાજનીતિનું કેન્દ્ર માનવામાં આવે છે. દેશમાં યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણીમાં અહીં કોંગ્રેસને પંજો લહેરાયો હતો. 1967માં સોશિયલિસ્ટ પાર્ટીએ કોંગ્રેસને હરાવ્યું હતું. 1971માં એક વખત ફરી કોંગ્રેસ બાજી મારી હતી, પરંતુ તે પછીની ચૂંટણીમાં ઇમરજન્સી વિરુદ્ધ લહેરમાં જનતા પાર્ટી જીતી હતી. 1980 અને 1984માં કોંગ્રેસ તરફથી મોસીના કિદવઈ અને 1989માં જનતા પાર્ટીએ આ બેઠક જીતી હતી. 1990ના સમયમાં દેશમાં રામ મંદિર આંદોલનની મેરઠમાં સીધી અસર જોવા મળી હતી અને તે બાદથી આ બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ બની ગઈ છે. 1919 લોકસભા બેઠકમાં બેઠક પરથી ભાજપના રાજેન્દ્ર અગ્રવાલે જીત મેળવી હતી. તેમણે 5,86,184 મત મળ્યા હતા, જ્યારે બસપાના હાજી યાકુબ કુરેશીને 5,81,455 સાથે બીજા સ્થાન પર રહ્યા હતા અને કોંગ્રેસના હરેન્દ્ર અગ્રવાલ 34,479 મત સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.